આજે આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 ના દાખલા ગણવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1 નો જે પ્રથમ દાખલો જે છે એમાં આપણને p ઓફ x બરાબર શું આપેલું છે, x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 5x માઇનસ 3, જ્યારે g ઓફ x બરાબર શું આપેલું છે, x સ્ક્વેર માઇનસ 2. અમે તમને આગળ પણ કીધેલું છે કે જ્યારે પણ બહુપદીનો આપણે ભાગાકાર કરીએ ત્યારે બહુપદી હંમેશા તેના વ્યાપક સ્વરૂપમાં હોવી જોઈએ, કારણ કે તમારા જે ચલ જે છે એના ઘાતક હંમેશા ઉતરતા ક્રમમાં હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો p ઓફ x માં પહેલા પદમાં ઘાત જે છે કેટલી છે, 3, અહીંયા ઘાત છે 2, ત્યાર પછી 1 અને અહીંયા 0, એટલે કે p ઓફ x જે છે એ એના વ્યાપક સ્વરૂપમાં દર્શાવેલું છે. પરંતુ જ્યારે આપણે g ઓફ x તરફ જોઈએ તો પ્રથમ પદમાં ઘાત કેટલી આપેલી છે, 2, અને x વાળું પદ આપેલું નથી. તો અહીંયા આપણે શું કરશું કે સૌ પ્રથમ x વાળા પદને લઈશું, પણ x ના સહગુણક તરીકે આપણે શું લઈશું, 0, એટલે કે 0x માઇનસ 2. તો હવે 0x લેવાથી આપણને જે આપેલી બહુપદી g ઓફ x જે છે એમાં કોઈ પણ ફેર થશે નહીં. હવે આપણે જોઈએ ભાગાકાર તરફ. તો હવે ભાગાકારમાં આપણે પહેલા લખીએ p ઓફ x. તો p ઓફ x શું આપેલું છે, x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 5x માઇનસ 3, જ્યારે g ઓફ x બરાબર શું આપેલું છે, x નો વર્ગ વત્તા 0x માઇનસ 2. હવે ભાગફળ બહુપદી શોધવા માટે આપણે પહેલા શું કરશું, જે ભાજ્ય બહુપદી જે છે એનું પહેલું પદ લખીએ. તેનું પહેલું પદ કયું છે, x નો ઘન. ભાજક બહુપદીનું પહેલું પદ જે છે કયું છે, x નો વર્ગ, x નો ઘન છેદમાં x નો વર્ગ. હવે અહીંયા આધાર સરખા હોવાથી ઘાતની શું થશે, બાદ બાકી. તો 3 ઘાતમાંથી 2 ઘાત જશે તો શું આવશે, 1, રાઈટ? ઓકે, તો અહીંયા x જે છે આપણું શું થશે, ભાગફળ બહુપદીનું પહેલું પદ બનશે. હવે આપણને એનો ગુણાકાર કરીએ તો પ્લસ 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 x ગુણ્યા x નો વર્ગ એટલે શું થશે, x નો ઘન. ત્યાર પછી પ્લસ પ્લસ પ્લસ, હવે અહીંયા સહગુણક 1 છે, અહીંયા સહગુણક 0, તો 1 ગુણ્યા 0 એટલે શું થશે, 0 x નો વર્ગ. ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા 2 એટલે શું થશે, 2x. હવે ભાગાકાર કરતી વખતે આપણે શું કરવું પડશે, નિશાની બદલવી પડશે. તો અહીંયા પ્લસ છે એ શું થશે, માઇનસ, પ્લસ માઇનસ માઇનસ પ્લસ. તો હવે અહીંયા પ્લસ x નો ઘન માઇનસ x નો ઘન કટ થશે, માઇનસ 3 માઇનસ 0, એટલે માઇનસ 3 માઇનસ 0 એટલે શું થશે, માઇનસ 3 x નો વર્ગ. ત્યાર પછી અહીંયા જો તો બંને સંખ્યાની નિશાની કેવી છે, પ્લસ, એટલે પ્લસ 5 પ્લસ 2 એટલે કેટલા થશે, પ્લસ 7 x માઇનસ 3. ઓકે, હવે અહીંયા જોઈએ તો અહીંયા હવે પ્રથમ પદ જે છે કયું છે, માઇનસ 3 x નો વર્ગ, અને અહીંયા પ્રથમ પદ કયું છે, x નો વર્ગ. તો x નો વર્ગ x નો વર્ગ કટ થતા આપણને શું જવાબ મળે છે, માઇનસ 3. તો એ માઇનસ 3 એ આપણી ભાગફળ બહુપદીનું બીજું પદ થશે. તો હવે જોઈએ પાછું, માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા x નો વર્ગ 3x નો વર્ગ, માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા 0 0x, માઇનસ માઇનસ પ્લસ 3 2 6. તો અહીંયા માઇનસ શું થશે, પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ. તો માઇનસ 3x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ કટ થશે, 7x પ્લસ 0x એટલે કેટલા આવશે, 7x. માઇનસ 3 માઇનસ 6 એટલે શું થશે, માઇનસ 9. હવે મિત્રો જો તો શેષ બહુપદી જે છે એની ઘાત કેટલી છે, 1, જ્યારે ભાજક બહુપદીની ઘાત કેટલી છે, 2. અને આપણા નિયમ અનુસાર જ્યારે શેષ બહુપદીની ઘાત આપણે ભાજક બહુપદીની ઘાત કરતા કેવી થાય, ઓછી, ત્યાં તમારો ભાગાકાર અટકી જશે. એટલે કે અહીંયા આપણી જે ભાગાકારની જે પ્રવિધિ જે છે તે સ્ટોપ થશે. તો હવે આના પરથી આપણે જવાબ શું મળે છે, ભાગફળ બહુપદી q ઓફ x બરાબર શું થશે, x માઇનસ 3, જ્યારે શેષ બહુપદી એટલે કે r ઓફ x બરાબર શું મળશે, 7x માઇનસ 9. તો આ આપણને q ઓફ x અને r ઓફ x ના મૂલ્ય થશે. ઓકે, તો બીજી રકમ જે છે એમાં આપણને આપ્યું છે p ઓફ x બરાબર x ની 4 ઘાત માઇનસ 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. હવે તમે અહીંયા જોઈ શકો છો x ના ઘનવાળું પદ આપણને આપેલું નથી. તો અહીંયા આપણે શું કરીશું કે x ની 4 ઘાત, x ના ઘનવાળું પદ નથી, આપણે કઈ રીતે લેશું, પ્લસ 0x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. હવે એવી જ રીતે જ્યારે g ઓફ x તરફ આપણે જોઈએ તો અહીંયા g ઓફ x સ્ક્વેરમાં બરાબર 2 ઘાત છે, 1 ઘાત છે અને 0 ઘાત, પરંતુ એ ક્રમમાં નથી. તો આપણે પેલા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા x નો વર્ગ પછી કયો આવશે, માઇનસ x વત્તા 1.
तो हवे आपणे बहु बने बहुपदीओ जे छे p ऑफ x अने g ऑफ x ए केवा छे व्यापक स्वरूपमां। तो हवे आपणे भागाकार करिए, तो भागाकार माटे सौप्रथम आपणे કહી લેશું ભાજ્ય બહુપદી। તો એ કઈ આપેલી છે x ની 4 ઘાત વત્તા 0x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5। ओके हवे भाजक बहुपदी જોઈએ, તો ભાજક બહુપદી કઈ આપેલી છે x નો વર્ગ માઇનસ x વત્તા 1। હવે જે ભાજ્ય બહુપદી જે છે એનું પહેલું પદ કયું આવેલું છે x ની 4 ઘાત, એની સામે ભાજક બહુપદી નું પહેલું પદ કયું છે x નો વર્ગ। તો 4 ઘાત માંથી 2 ઘાત જશે તો કેટલો આવશે 2 ઘાત, એટલે અહીંયા આપણે જવાબ મળશે x નો વર્ગ। તો અહીંયા લઈએ x નો વર્ગ આપણા ભાગફળના પહેલા પદ તરીકે, તો x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે શું મળશે x ની 4 ઘાત પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન પ્લસ 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 1 ગુણ્યા x નો વર્ગ એટલે મળશે x નો વર્ગ। હવે પ્લસ કેવું થશે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ, તો પ્લસ x ની 4 ઘાત માઇનસ x ની 4 ઘાત કટ થશે। 0x નો ઘન વત્તા x નો ઘન, તો અહીંયા સહગુણક કયો છે 1, તો 0 વત્તા 1 એટલે શું થશે 1 એટલે x નો ઘન માઇનસ 3 માઇનસ 1 એટલે શું થશે માઇનસ 4x નો વર્ગ। હવે બાકીના બે પદ જે છે તે એમ જ લખી દો એટલે 4x વત્તા 5। હવે ફરીથી જોઈએ અહીંયા પ્રથમ પદ જે છે કયું છે x નો ઘન, અહીંયા પ્રથમ પદ જે છે કયું છે x નો વર્ગ, તો 3 ઘાતમાંથી 2 ઘાત જશે તો શું આવશે x। તો અહીંયા બીજું પદ કયું બનશે x, તો x ગુણ્યા x નો વર્ગ એટલે શું થશે x નો ઘન પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x x નો વર્ગ પ્લસ 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 1 ગુણ્યા x x, તો પ્લસ કેવું થશે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ। તો અહીંયા પ્લસ x નો ઘન માઇનસ x નો ઘન કટ થશે, માઇનસ 4 વત્તા 1 એટલે કેટલા થશે માઇનસ 3 x નો વર્ગ પ્લસ 4 માઇનસ 1 એટલે કેટલા થશે પ્લસ 3 એટલે પ્લસ 3 x અને અહીંયા કેટલો આવશે પ્લસ 5। હજુ પણ અહીંયા આપણો ભાગાકાર જે છે કન્ટિન્યુ રહેશે, કારણ કે શેષની બહુપદી જે છે એની ઘાત કેટલી આપેલી છે 2, જ્યારે અહીંયા ભાજક બહુપદીની ઘાત પણ આપણને કેટલી મળેલી છે 2। તો અહીંયા હવે જોઈએ તો પ્રથમ પદ જે છે કયું છે માઇનસ 3 x નો વર્ગ, જ્યારે અહીંયા પ્રથમ પદ કયું છે x નો વર્ગ, તો x નો વર્ગ x નો વર્ગ કટ થતા આપણને શું મળશે માઇનસ 3। તો અહીંયા લઈએ પદ કયો આવશે માઇનસ 3, તો માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા x નો વર્ગ 3x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 ગુણ્યા x 3x માઇનસ પ્લસ માઇનસ 3 એકુ 3। હવે નિશાની બદલીએ તો માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા માઇનસ 3x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ કટ થશે, એવી જ રીતે પ્લસ 3x માઇનસ 3x કટ થશે અને પ્લસ 5 વત્તા પ્લસ 3 એટલે કેટલા થશે પ્લસ 8। તો અહીંયા હવે આપણે જોઈએ તો શેષ ઘાત જે છે શેષ બહુપદીની ઘાત કેટલી છે 0, જ્યારે આપેલી ભાજક બહુપદી જે છે એની ઘાત કેટલી છે 2, એટલે અહીંયા આપણો ભાગાકાર અટકી જશે। તો હવે એના આધારે આપણે એમ મળી શકે છે q ઓફ x બરાબર શું છે x નો વર્ગ વત્તા x માઇનસ 3 જ્યારે શેષ બહુપદી r ઓફ x બરાબર શું થશે 8। તો આ આપણા ભાગાકારને અંતે મળતા પરિણામો છે, કયા ભાગફળ બહુપદી અને શેષ બહુપદી। ઓકે તો હવે જોઈએ ત્રીજો દાખલો, તો એમાં જેમાં p ઓફ x આપણને આપેલું છે x ની 4 ઘાત માઇનસ 5x વત્તા 6, તો અહીંયા આપણને 3 ઘાત વાળું પદ અને 2 ઘાત વાળું પદ આપેલું નથી, તો તેની જગ્યા પર આપણે શું લેશું x ની 4 ઘાત વત્તા 0x નો ઘન વત્તા 0x નો વર્ગ માઇનસ 5x વત્તા 6। એવી રીતે g ઓફ x માં પણ જો x ના વર્ગ વાળું પદ આપેલું છે પણ x વાળું પદ આપેલું નથી, તો અહીંયા પણ આપણે ક્રમમાં ગોઠવીએ તો પેલા શું હશે માઇનસ x નો વર્ગ, હવે x વાળું પદ નથી તો આપણે લઈશું 0x પ્લસ 2। ઓકે હવે બંને બહુપદી જે છે એટલે કે p ઓફ x અને g ઓફ x બંને કેવા છે વ્યાપક સ્વરૂપે આપણે પ્રાપ્ત થઈ ચૂક્યા છે, તો હવે આપણે ભાગાકાર કરીએ। તો ભાગાકારમાં પહેલું પદ આવશે x ની 4 ઘાત વત્તા 0x નો ઘન વત્તા 0x નો વર્ગ માઇનસ 5x વત્તા 6,
જ્યારે ભાજક બહુપદી જે છે કે છે માઇનસ એક્સ નો વર્ગ વત્તા ઝીરો એક્સ વત્તા બે. તો હવે અહીંયા જોઈએ એક્સ ની ચાર ઘાત, તો પેલું પદ જે છે કે છે એક્સ ની ચાર ઘાત, અને અહીંયા પેલું પદ જે છે કયું છે માઇનસ એક્સ નો વર્ગ, તો પ્લસ માઇનસ શું થશે માઇનસ, અને ચાર ઘાત માંથી બે ઘાત જશે તો બે ઘાત, એટલે માઇનસ એક્સ નો વર્ગ. તો અહીંયા આપણે લખીએ માઇનસ એક્સ નો વર્ગ. તો હવે ગુણાકાર કરીએ માઇનસ માઇનસ પ્લસ એક્સ ની બે ઘાત ગુણ્યા એક્સ ની બે ઘાત એટલે એક્સ ની ચાર ઘાત, માઇનસ પ્લસ માઇનસ એક્સ નો વર્ગ ગુણ્યા ઝીરો એટલે થઈ જશે ઝીરો એક્સ નો ઘન, માઇનસ પ્લસ માઇનસ એક્સ નો વર્ગ ગુણ્યા બે એટલે શું થશે બે એક્સ નો વર્ગ. હવે આપણે અહીંયા નિશાની બદલીએ તો પ્લસ કેવું થશે માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ એક્સ ની ચાર ઘાત માઇનસ એક્સ ની ચાર ઘાત કટ થશે. એ ઉપરાંત અહીંયા જો તો બંને પદ જે છે કે છે ઝીરો એક્સ નો ઘન ઝીરો એક્સ નો ઘન એટલે અહીંયા પણ એ શું થશે ઝીરો, એટલે અહીંયા લખવાની જરૂર નથી. ત્યાર પછી ઝીરો પ્લસ ટુ એટલે શું થશે અહીંયા બે એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા છ. હવે અહીંયા જોઈએ તો પ્રથમ પદ કેવું છે બે એક્સ નો વર્ગ, જયારે અહીંયા પ્રથમ પદ કેવું છે માઇનસ એક્સ નો વર્ગ, તો અહીંયા એક્સ નો વર્ગ કટ થતા આપણે જવાબ કયો મળશે પ્લસ માઇનસ છે એટલે માઇનસ અને બે, એટલે માઇનસ બે એ તમારું શું થશે ભાગફળ બહુપદીનું બીજું પદ. તો હવે અહીંયા જોઈએ માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક્સ નો વર્ગ બે એક્સ નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ બે ગુણ્યા ઝીરો એટલે થશે ઝીરો એક્સ માઇનસ પ્લસ માઇનસ બે દુ ચાર. નિશાની બદલે તો પ્લસ કેવું થશે માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, તો પ્લસ બે એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ નો વર્ગ કટ થશે, માઇનસ પાંચ એક્સ વત્તા ઝીરો એક્સ એટલે કેટલો આવશે માઇનસ પાંચ એક્સ, પ્લસ છ પ્લસ ચાર એટલે કેટલા થશે પ્લસ દસ. હવે આ શેષ બહુપદીની પાછી જુઓ તો ઘાત કઈ છે એક, જયારે ભાજક બહુપદીની ઘાત કેટલી છે બે, એટલે કે અહીંયા આપણને શેષ બહુપદીની ઘાત કેવી મળે છે ઓછી, કે જેથી અહીંયા ભાગાકાર આપણો સ્ટોપ થશે. તો એના આધારે અહીંયા આપણે કહી શકીએ કે ભાગફળ બહુપદી કઈ મળશે માઇનસ એક્સ નો વર્ગ માઇનસ બે, માટે અહીંયા આપણે કહી શકીએ કે ક્યુ ઓફ એક્સ બરાબર શું મળશે માઇનસ એક્સ નો વર્ગ માઇનસ બે, જયારે શેષ બહુપદી આર ઓફ એક્સ બરાબર આપણને શું મળશે માઇનસ પાંચ એક્સ વત્તા દસ. તો આ આપેલા ભાગાકાર પરથી મળતા પરિણામો છે ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ ના. પ્રશ્ન બે ની વાત કરીએ તો પ્રશ્ન બે માં એવું આપેલું છે કે નીચે આપેલી જે બે બહુપદી જે છે એમાંથી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે ચાર એ બાર નો અવયવ છે કે નહીં તે ચકાસો, તો તમે શું કરશો? તો અહીંયા પણ એવું પૂછેલું છે કે ચાર એ બાર નો અવયવ છે કે નહીં, તો તમે શું કરશો કે બાર ને કેટલા વડે ભાગીશું ચાર વડે. તો અહીંયા ભાગાકાર કરતા ચાર તેરી બાર મળે છે, તો અહીંયા આપણે શેષ શું મળે છે ઝીરો. તો હવે શેષ અહીંયા આપણે ઝીરો મળતી હોવાથી આપણે કહી શકીએ કે ચાર એ બાર નો અવયવ છે. તેવી જ રીતે આપણને આ પ્રશ્નમાં એવું પૂછેલું છે કે આપેલી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં, તો એની માટે અહીંયા આપણે શું કરશું કે જે પ્રથમ બહુપદી આપેલી છે આપણે કઈ થશે મિત્રો ભાજક બહુપદી. દાખલા તરીકે અહીંયા જોઈએ તો આપણે શું શોધવાનું હતું કે ચાર એ બાર નો અવયવ છે કે નહીં, તો આપણે ચાર એ શું લીધું ભાજક. તો એવી જ રીતે અહીંયા આપણે શું શોધવાનું છે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં, તો આપણે જે પ્રથમ બહુપદી જે છે એને આપણે લેશું ભાજક બહુપદી. તો એ લખીએ કે અહીં જી ઓફ ટી બરાબર શું લેશું ટી સ્ક્વેર માઇનસ થ્રી, રાઈટ. પણ અહીંયા જોઈએ તો જે જી ઓફ ટી એટલે કે ટી સ્ક્વેર માઇનસ થ્રી જે છે એ વ્યાપક સ્વરૂપમાં આપેલ નથી, તો વ્યાપક સ્વરૂપ માટે આપણે જે ટી વાળું પદ નથી ત્યાં શું લેશું ઝીરો ટી માઇનસ થ્રી. તો હવે જે છે એ આપણું શું થશે વ્યાપક સ્વરૂપ. હવે અહીંયા લઈએ જે બીજી બહુપદી એને કેટલા તરીકે આપણે લેશું ભાજ્ય બહુપદી એટલે કે પી ઓફ ટી, અને ટી એટલે લઈએ છીએ કારણ કે અહીંયા આપણને જે ચલ જે છે એ આપેલો છે ટી, તો પી ઓફ ટી બરાબર શું થશે ટુ ટી રેસ ટુ ધી પાવર ફોર પ્લસ થ્રી ટી રેસ ટુ ધી પાવર
थ्री माइनस टू टी रेस टू दी पावर टू माइनस नाइन टी माइनस ट्वेल्व। तो हवे अहींया जो तो जे p ऑफ t जे छे मां पद जो तो 4 घात 3 घात 2 घात 1 घात અને 0 घात એટલે કે ઓલરેડી આપણી બહુપદી જે છે કેવા ક્રમમાં છે ઉતરતા ક્રમમાં એટલે કે વ્યાપક સ્વરૂપમાં છે। તો હવે આપણે અહીં ભાગાકાર શરૂ કરીએ તો ભાગાકાર માટે અહીં લખીએ 2 t ની 4 ઘાત વત્તા 3 t નો ઘન માઈનસ 2 t નો વર્ગ માઈનસ 9 t માઈનસ 12 અને જે भाजक बहुपदी जे छे कई छे t नो वर्ग वत्ता 0t माइनस 3। तो अहींया पण आपणे जोईए के पेलू पद जे छे ए कयुं छे 2t नी 4 घात ज्यारे अहींया पेलू पद कयुं छे t नो वर्ग तो 4 घात माथी 2 घात थशे बाद तो आपणे शुं मळशे 2 गुणिया t नो वर्ग जे आपणुं शुं थशे प्रथम पद तो एटले ए 2t नो वर्ग तो 2 गुणिया 1 टीनो वर्ग गुणिया टीनो वर्ग एटले शुं मळशे 2 गुणिया टी नी 4 घात प्लस 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 2 गुणिया 0 0 टीनो वर्ग गुणिया टी एटले टीनो घन प्लस माइनस माइनस 2 गुणिया 3 6 टीनो वर्ग प्लस केवुं थशे मित्रों माइनस प्लस माइनस अने माइनस प्लस तो अहींया 2 गुणिया टी नी 4 घात 2 गुणिया टी नी 4 घात शुं थशे कट त्यार पछी 3t नो घन माइनस 0t नो घन એટલે શું મળશે 3t નો ઘન માઇનસ 2 વત્તા 6 એટલે શું મળશે વત્તા 4t નો વર્ગ માઇનસ 9t માઇનસ 12। હવે અહીંયા પ્રથમ પદ જે છે એ કયું છે 3t નો ઘન છેદમાં અહીંયા પેલું પદ કયું છે t નો વર્ગ તો 3 ઘાતમાંથી 2 ઘાત જશે તો કેટલી વધશે 1 ઘાત એટલે 3t। तो આપણે બીજો પદ જે છે કયો હશે 3t હવે પ્લસ 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 3t ગુણ્યા t નો વર્ગ એટલે શું થશે 3t નો ઘન પ્લસ 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 3 ગુણ્યા 0 0 t ગુણ્યા t t નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 3 ગુણ્યા 3 9t રાઈટ પ્લસ કેવું થશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ तो अहीं प्लस 3t नो घन माइनस 3t नो घन शुं थशे कट 4 माइनस 0 એટલે શું હશે 4 એટલે કે 4t નો વર્ગ અહીંયા માઇનસ 90 પ્લસ 90 શું થશે કટ પરંતુ અહીંયા આપણે અહીંયા જોવો તો એક t વાળું પદ છે એટલે આપણે 90 માઇનસ 90 થશે એટલે આપણે શું લખશું 0t માઇનસ 12 રાઈટ। હવે અહીંયા પેલું પદ લઈએ તો પેલું પદ કયું છે 4t નો વર્ગ અહીંયા પેલું પદ કયું છે t નો વર્ગ એટલે છેદમાં t નો વર્ગ તો t નો વર્ગ કટ થતા આપણે શું જોવા મળશે 4 તો ત્રીજું પદ જે છે કયો આવશે પ્લસ 4 તો 4 ગુણ્યા t નો વર્ગ એટલે શું થશે 4t સ્ક્વેર પ્લસ 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 4 ગુણ્યા 0 એટલે 4 ગુણ્યા 0 એટલે 0t પ્લસ માઇનસ માઇનસ 4 તેરી 12। તો અહીંયા જોઈએ તો પ્લસ 4t સ્ક્વેર 4t स्क्वायर तो यहां माइनस यहां माइनस यहां प्लस तो यहां 4t स्क्वायर माइनस 4t स्क्वायर कट 0t 0t कट माइनस 12 प्लस 12 कट तो यहां अपने जवाब शुं मळशे 0 राइट। तो यहां अपने शेष बहुपदी जे छे शुं मळे छे 0। तो आगळ मैं कीधुं के ज्यारे कोई पण बे संख्यानो भागाकार करता अपने शेष 0 मळे तो आपणे शुं कही शकीए के आपेलुं जे भाजक जे छे बराबर ए भाज्य नो शुं थशे अवयव। तो अहींया पण आपणने जे बहुपदी जे छे के मळे छे शेष बहुपदी 0 माटे अहीं लखी शकीए के r ऑफ x बराबर 0 होवाथी सॉरी अहीं आपणे t छे એટલે r ऑफ t बराबर 0 होवाथी g ऑफ t ए आपेल p ऑफ t नो अवयव थशे। ओके तो આ તમારો શું થશે આપેલા પ્રશ્નનો જવાબ કે r ઓફ x બરાબર 0 હોવાથી g ઓફ t એ આપેલ p ઓફ t નો શું થશે એક અવયવ। ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન 2 નો બીજો દાખલો કે જેમાં પ્રથમ બહુપદી આપણને કઈ આપેલી છે x નો વર્ગ વત્તા 3x વત્તા 1
જ્યારે બીજી બહુપદી આપેલી છે 3x / 4 વત્તા 5x નો ઘન માઇનસ 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 તો અહીંયા પણ આપણે ચકાસવાનું છે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તો અહીંયા પ્રથમ બહુપદીને આપણે કેના તરીકે લેશું ભાજક બહુપદી એટલે કે g ઓફ x તો અહીં g ઓફ x બરાબર આપણે શું લેશું x નો વર્ગ વત્તા 3x વત્તા 1 તો અહીંયા જોઈએ તો અહીંયા ઓલરેડી આપણી ભાજક બહુપદી व्यापक स्वरूप में अपेली छे हवे लईए भाज्य बहुपदी એટલે કે p ऑफ x बराबर 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન માઈનસ 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 બરાબર તો હવે અહીંયા p ઓફ x પણ જો તો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે એ પણ વ્યાપક સ્વરૂપમાં આપેલી છે તો હવે અહીં આપણે ભાગાકાર કરીએ तो भागाकार में पहला लिखे भाज्य बहुपदी એટલે કે 3x ની 4 ઘાત વત્તા 5x નો ઘન માઈનસ 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 એની સામે લખીએ g ઓફ x એટલે કે અહીંયા આવશે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ઓકે તો હવે પ્રથમ પદ અહીંયા કેવું આપેલું છે આપણને 3x ની 4 ઘાત જ્યારે અહીંયા પ્રથમ પદ કેવું છે x નો વર્ગ तो 4 ઘાત માંથી 2 ઘાત જશે તો કેટલો મળશે 2 ઘાત એટલે અહીં આપણે શું મળશે 3x નો વર્ગ તો પહેલું પદ જે છે આપણે મળશે 3x નો વર્ગ તો પ્લસ 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 3 ગુણ્યા 1 એટલે 3 x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે x ની 4 ઘાત ત્યાર પછી પ્લસ 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 3 ગુણ્યા 3 એટલે કે 9 x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન પ્લસ 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 3x નો વર્ગ ગુણ્યા 1 એટલે 3x નો વર્ગ प्लस શું થશે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ તો હવે અહીંયા પ્લસ 3x ની 4 ઘાત માઈનસ 3x ની 4 ઘાત કટ થશે પ્લસ 5 માઈનસ 9 તો માઈનસ 4x નો ઘન ત્યાર પછી માઈનસ 7 માઈનસ 3 તો માઈનસ 10x નો વર્ગ વત્તા 2x વત્તા 2 હવે અહીંયા જોઈએ તો પ્રથમ પદ જે છે કયું છે માઈનસ 4x નો ઘન અને અહીંયા પ્રથમ પદ કયું છે x નો વર્ગ તો 3 ઘાતમાંથી 2 ઘાત જશે તો કેટલી વધશે 1 ઘાત એટલે કે માઈનસ 4x તો અહીંયા લઈએ માઈનસ 4x માઈનસ પ્લસ માઈનસ 4x / x નો વર્ગ એટલે 4x નો ઘન માઈનસ પ્લસ માઈનસ 4 તેરી 12x નો વર્ગ માઈનસ પ્લસ માઈનસ 4x / 1 એટલે કે 4x तो माइनस क्यों उधर से प्लस माइनस प्लस माइनस प्लस तो माइनस चार एक्स नो गन प्लस चार एक्स नो गन करते से माइनस दस वत्ता बार लेकिन लाओ से बे एक्स नो वर्ग प्लस बे प्लस चार लेकिन से प्लस छह एक्स प्लस बे हम यहाँ चाहे तो प्रथम पद के विषय बे एक्स नो वर्ग जरा यहाँ प्रथम पद के विषय एक्स नो वर्ग तो एक्स नो वर्ग करते तो अपने जवाब सुन मन से 2 તો અહીં આપણે લઈએ પ્લસ 2 તો પ્લસ 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 2 / x નો વર્ગ એટલે કેટલો આવશે 2x નો વર્ગ પ્લસ 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 2 / 3 એટલે કે 6x પ્લસ 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 2 એકુ 2 તો નિશાની બદલો તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ તો પ્લસ 2x નો વર્ગ માઈનસ 2x નો વર્ગ કટ પ્લસ 6x માઈનસ 6x કટ પ્લસ 2 માઈનસ 2 કર તો અહીં આપણે શેષ બહુપદી કઈ મળશે 0 તો અહીંયા પણ આપણે શેષ બહુપદી કઈ મળે છે 0 કે જેથી આપણે કહી શકીએ કે આપેલી જે ભાજક બહુપદી જે છે એટલે કે g ઓફ x એ આપેલી ભાજ્ય બહુપદી p ઓફ x નો એક અવયવ થશે તો અહીં આપણે જવાબ લખીએ કે અહીં r ઓફ x બરાબર 0 હોવાથી g ઓફ x એ p ઓફ x નો અવયવ થશે તો આ આપણા પ્રશ્નનો એટલે કે દાખલાનો જવાબ થશે કે અહીં r ઓફ x બરાબર 0 હોવાથી g ઓફ x એ p ઓફ x નો શું થશે એક અવયવ તો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન જેમાં પ્રથમ બહુપદી જે છે આપણે કઈ આપેલી છે x નો ઘન માઈનસ 3x વત્તા 1 તો આ બહુપદી એ બીજા બહુપદીનો અવયવ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે તો અહીંયા પ્રથમ બહુપદી જે છે એને આપણે લઈએ g ઓફ x તો અહીં g ઓફ x બરાબર
एक्स नो घन माइनस त्रण एक्स वत्ता एक लीए परंतु अहीं जो तो बे खाकड़ उपद आपने आपेलू नथी तो तेथी अहीं आपणे शुं लेशुं एक्स नो घन वत्ता जीरो एक्स नो वर्ग माइनस त्रण एक्स वत्ता एक। हवे लईए पी ऑफ एक्स तो पी ऑफ एक्स जे छे ए आपणे केटलो आपेलु छे एक्स थी पांच घात माइनस चार एक्स नो घन वत्ता एक्स नो वर्ग वत्ता त्रण एक्स वत्ता एक। तो जो पी ऑफ एक्स छे एमां पण चार घात वाळो उपद एक आपणे आपेलो नथी तो ते आपणे शुं लेशुं जीरो तो अहीं लईए एक्स थी पांच घात वत्ता जीरो एक्स थी चार घात माइनस चार एक्स नो घन वत्ता एक्स नो वर्ग वत्ता त्रण एक्स वत्ता एक तो ये आपणे शुं थशे पी ऑफ एक्स। तो हवे अहीं पी ऑफ एक्स अने जी ऑफ एक्स बंने एमना व्यापक स्वरूपमां उपस्थित छे तो हवे अहीं आपणे एनो भागाकार करीशुं तो x ની 5 ઘાત વત્તા 0x ની 4 ઘાત માઇનસ 4x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા 3x વત્તા 1 g ઓફ x છે x નો ઘન વત્તા 0x નો વર્ગ માઇનસ 3x વત્તા 1 તો અહીંયા જો એ તો પ્રથમ પદ જે છે એ કયું છે x ની 5 ઘાત જ્યારે અહીંયા પ્રથમ પદ જે છે એ કયું છે x નો ઘન तो पांच घात में थी त्रण घात जैसे तो अपने जवाब शू मैं एक्स नी बे घात तो अहीं आपणे लखीए एक्स नी बे घात तो एक्स नो वर्ग गुणिया एक्स नो घन एटले शू थशे एक्स नी पांच घात प्लस 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 एक्स नो वर्ग गुणिया जीरो एक्स नो वर्ग एटले जीरो एक्स नी चार घात प्लस माइनस माइनस एक्स नो वर्ग गुणिया त्रण एक्स एटले के त्रण एक्स नो घन प्लस 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 एक्स नो वर्ग गुणिया एक एटले एक्स नो वर्ग तो प्लस शू थशे माइनस प्लस माइनस माइनस प्लस प्लस माइनस तो अहीं एक्स की पांच घात कट थशे अहीं पण एक्स की पांच घात कट जीरो एक्स की चार घात जीरो एक्स की चार घात कट माइनस चार प्लस त्रण एटले शू थशे माइनस एक्स नो घन प्लस एक्स नो वर्ग माइनस एक्स नो वर्ग कट परंतु अहीं आपणे एक्स नो वर्ग लखवो पड़शे अहीं लखीए जीरो एक्स नो वर्ग त्यार पछी अहीं शू आवशे प्लस त्रण एक्स प्लस एक। હવે અહીંયા જોઈએ તો પ્રથમ પદ અહીંયા કયું છે માઇનસ એક્સ નો ઘન અહીંયા પ્રથમ પદ કયું છે એક્સ નો ઘન તો એક્સ નો ઘન કટ થતા આપણે જવાબ મળશે માઇનસ એક તો એ આપણું થશે ભાગફળ બહુપદીનું બીજું પદ માઇનસ એક માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા એક્સ નો ઘન એટલે શું થશે એક્સ નો ઘન માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા ઝીરો એક્સ નો વર્ગ એટલે ઝીરો એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા ત્રણ એક્સ એટલે કે ત્રણ એક્સ માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા એક એક અહીંયા માઇનસ શું થશે પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ એક્સ નો ઘન પ્લસ એક્સ નો ઘન કટ ઝીરો એક્સ નો વર્ગ ઝીરો એક્સ નો વર્ગ કટ પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ કટ પણ અહીંયા જોઈએ તો એક અને એક બંને કેવા છે પ્લસ માં એટલે પ્લસ વન શું થશે પ્લસ ટુ તો અહીંયા આપણને શેષ બહુપદી ઝીરો મળેલી નથી તો શેષ બહુપદી ઝીરો ન હોય તો આપણે અહીંયા કહી શકીએ કે આપેલો જે જી ઓફ એક્સ એટલે કે ભાજક બહુપદી જે છે એ અન્ય એટલે કે બીજી બહુપદી કહી છે પી ઓફ એક્સ તેનો અવયવ થશે નહીં તો અહીં આપણે જવાબ લખીએ માટે અહીં આર ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો હોવાથી જી ઓફ એક્સ એ p ઓફ x નો અવયવ થશે નહીં બરાબર તો અહીંયા આપણે પ્રથમ બહુપદીથી જ્યારે બીજી બહુપદીને ભાગવામાં આવે છે ત્યારે શેષ બહુપદી ઝીરો ન મળતી હોવાથી આપણે કહી શકીએ કે પ્રથમ બહુપદી એટલે કે g ઓફ x એ બીજી બહુપદી p ઓફ x નો અવયવ નથી।